આજે અશ્વત માતાના સાનિધ્યમાં અહીંયા એક નવું યાત્રિક ભવન બને છે. ખાસ કરીને જોઈએ તો આ એક નવું ડેવલપિંગ અશ્વત માતાના મંદિરે ચાલુ થયું. આ બધા આયોજકોએ એક એને સારો વિચાર આવ્યો કે ભાઈ યાત્રિક ભવન બનાવી. એ તો પેલા ફોટો જોયો તો હું વિચારવા પડ્યો આવડું મોટું સરસ અહીંયા અરસદી માતાના મંદિરમાં એવું યાત્રિક ભવન બને છે. મેં પૂછ્યું આવડાભાઈને, મેં કીધું આ બનવાનું છે. મને કે હા, પેલા તો આ બધા જે આયોજકો છે જેને વિચાર આવ્યો ભગવાનની કૃપાથી એને ખૂબ ખૂબ અભિનંદન આપો. અરસદી માતાના મંદિરે મારે દર મહિને દર્શન કરવાનું ફરજિયાત હોય જ છે. મારે દર મહિને દ્વારકા ધજા હોય એટલે દ્વારકા ધજા ચડાવવા જાઉં એટલે અરસદી માતાના દર્શન કરવા ફરજિયાત છે. અને અહીંયા ખાસ કરીને આવા ડેવલપમેન્ટની જરૂર હતી. એટલા યાત્રિકો આવે છે એને રોકાવાની ઈચ્છા હોય, ઘણી ઈચ્છા હોય, પણ વ્યવસ્થાના અભાવે આજે યાત્રિકોને જે યાત્રાનું ફળ મળે ને એટલું જ ફળ તમે આ સુવિધા આપશો એને જમાડશો એનું ફળ તમને પણ મળવાનું. એટલે આ સેવાનું કામ આ આયોજકે મંડળે જે કઈ કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આજથી મને એવું લાગે છે કે આ હરસિદ્ધિ માતાના મંદિરે ડેવલપિંગ ચાલુ થઈ ગયું છે. એક તો અહીંયા સરસ મજાનો દરિયો કાંઠો માનું મંદિર, અહીં ઘણાને રોકાવાની ઈચ્છા થતી હોય, રહેવાની ઈચ્છા થતી હોય. અને માના ભક્તોની વાત અલગ જ છે, તો ક્યાંયથી ક્યાંયથી આવે, દેશ વિદેશમાંથી આવે. અને માનું નામ તો એવડું મોટું છે કે દેશ વિદેશમાંથી લોકો અહીં દર્શને આવે. હું અહીં આવતો હતો લાઈન નું હોય તમને કહું, ટ્રાફિક એટલો હોય કે આપણને એમ થાય કે ના કેટલા લોકો આવે. એટલે જે લોકોએ આ બધા આયોજન કર્યું એને તો પેલા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આમાં જે કોઈ દાતા છે જેને પોતાનું યોગદાન આપ્યું છે એવા લોકોને વિશેષ ધન્યવાદ. ભલે જેની શક્તિ પ્રમાણે જે કોઈ આપ્યું, પણ એક સારું કામ કર્યું છે. અને યાત્રિકોને રહેવામાં જમવામાં અને સરસ મજાનું આજના જમાનાનું બિલ્ડિંગ બની ગયું. ચાલુ ચીલા બિલ્ડિંગ નથી, મેં જોયું ખૂબ સરસ બિલ્ડિંગ છે. અને મારી અહીંયા હદ પૂરી થઈ છે. મિયાણીથી લગી પોરબંદર છે ને અહીંથી દ્વારકા ચાલુ થાય છે. પણ મારે દ્વારકા દર મહિને જવાનું હોય એટલે મારે દર્શન કરવા આવવાનું હોય. અને અમારા આવડાભાઈ એવો નાતો થઈ ગયો છે, ક્યાંય હરસદ આવવું એટલે એમને યાદ કરવાના જ આવે. એટલે આયોજકોને કહું છું, ટ્રસ્ટી મંડળને કહું છું કે અમારે લાયક જ્યાં કાંઈ જરૂરિયાત હોય એ વિના સંકોચે અમને કહેજો. અને તમે જે આયોજન કર્યું છે ખૂબ ખૂબ તમને ધન્યવાદ પાઠવું.